વાપીથી 14 જેટલા શિવભક્તો બર્ફાની બાબા અમરનાથની યાત્રાએ દર્શન માટે જતા તેઓને બમ બમ ભોલેના નાદ સાથે વિદાય આપવામાં આવી હતી. વાપી રેલવે સ્ટેશનેથી ટ્રેન દ્વારા અમરનાથની યાત્રાએ જવા નીકળેલા શિવભક્તોને તેમના સગા સંબંધીઓ અને મિત્ર મંડળે તેઓની યાત્રા સુખમય રીતે પૂરી થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. સાબાબેન પટેલ બોલું છું. હું અત્યારે અમરનાથની યાત્રા જાઉં છું. આજ આ વર્ષ મારું 11મું વર્ષ છે અને મારી યાત્રા આજ સુધીમાં સફળ થઈ છે અને 4 દિવસની અંદર અમે અમરનાથના દર્શન કરીશું અને સર્વ મિત્રની સાથે અમે જઈ રહ્યા છીએ અને ત્યાં સુરક્ષા બળ એટલા બધા છે કે અમને કોઈ પણ જાતનો આજ સુધીમાં વાંધો નથી આવ્યો અને આવશે પણ નહીં. અને સર્વ ભક્તોને જણાવું કે જેની પણ ઈચ્છા અમરનાથ બાબા પૂર્ણ કરો. મારું રહી છે, અમે તો 11 વર્ષથી 10 વર્ષથી જાઉં છું, 10 વર્ષથી માહોલ સારો રહે છે. આતંકવાદીનું ચાલે છે પણ કિલોમીટર દૂર ચાલે છે અને જ્યાં અમે જતા છીએ ત્યાં આતંકવાદી નથી રહેતા. અમે 14 માણસ જતા છીએ. હું અત્યારે પહેલી વખત જઈ રહ્યો છું પણ ટીવી પર આવતા સમાચાર કાતે જોઈને લાગી રહ્યું કે સિક્યુરિટી નાતે સારું છે ને કોઈ પણ જાતનો કંઈ જે સરકાર તરફથી જે બી ત્યાં કંઈ સુવિધા ઉપલબ્ધ જે બી કરવામાં આવી છે એ સારી છે. એટલે અમને લાગે છે કે કોઈ પણ પ્રકારના અમને કોઈ મુસીબત કે એવું કંઈ પ્રમાણે અમે સારી રીતે બાબા અમરનાથ દર્શન કરાવી અમારી આશા છે. આજ રોજ વાપીથી અમારા અહીંયા જે દર વર્ષે તીર્થધામ યાત્રા નીકળે છે, જે અમરનાથ યાત્રા જે કહેવાય છે, વર્ષોથી આ લોકો દર વર્ષે મતલબ નીકળે છે અને એમની મનોકામના ખરેખર પૂર્ણ થાય છે અને એ લોકો તીર્થધામ જેટલા વર્ષ ગયા તેટલા વર્ષ એની દરેક મતલબ એમને આશીર્વાદ રૂપે ફેડ્યા છે અને દર વર્ષે એ લોકો ગ્રુપ બનાવીને જાય છે અને એમને અભિનંદન પાઠવવા માટે અમે આજે રેલવે સ્ટેશન પર, વાપી રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને એમનું સન્માન કરવામાં આવ્યું.